જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના માધવી, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 ઓગસ્ટ વિષય અર્થશાસ્ત્ર અને એમાં બજાર રિપેર છે એનો અભ્યાસ કરીએ છીએ. તો એમાં અગાઉ આપણે અલગ અલગ બધી હરીફાઈઓ છે એનો અભ્યાસ કર્યો કે પૂર્ણ હરીફાઈ છે, ઇજારો છે, અલ્પહસ્તક ઇજારો છે. તો આગળ લઈ જઈએ, હવે આપણે જોઈએ છીએ કે અલ્પહસ્તક ઇજારો કોને કહેવાય. એટલે કે ઇજારાશાહી છે, ઇજારાયુક્ત હરીફાઈ છે, પૂર્ણ હરીફાઈ, તો એ કરતાં આ થોડું અલગ છે એમ. એટલે કે અલ્પહસ્તક ઇજારો છે એ કે અલ્પ એટલે કે થોડા વેચનારા અને અસંખ્ય
दाखला तरीके आप उदाहरण से मीठू है, क्रूड ऑइल है, तो आ बदा उदाहरण
ઉત્પાદન છે કરતા હોય છે. જ્યારે બજારની મેડીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે છે, એટલે કે જ્યારે બજારમાં વેચનારા છે એ શું કરે છે કે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અથવા તો એનું વેચાણ કરતા હોય છે, ત્યારે બજારને અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવાય છે. એટલે કે ત્યારે આપણે બજારને શું કહી શકીએ કે અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો છે એવું પણ કહી શકીએ ને. કારણ કે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે ઠંડા પાણીનું બજાર અથવા તો મોટરસાયકલનું બજાર વગેરે. તો આ પ્રમાણે જોઈએ કે જે ઠંડા પાણીનું બજાર છે તો એ પણ સારું એવું ઉદાહરણ લઈ શકીએ. મોટરસાયકલ છે તો એનું પણ ઉદાહરણ લઈ શકાય છે. હવે આગળ જોઈએ આપણે પછીનો મુદ્દો, પેઢીઓનો પ્રવેશ. હવે આપણે અગાઉ બધી હરીફાઈમાં જોયું ને કે પૂર્ણ હરીફાઈ છે, તો માનો કે તો એમાં પેઢીઓનો અવર જવર છે, એટલે કે મુક્ત અવર જવર છે ને, પ્રવેશ છે, નિકાસ છે, બધું શક્ય છે. જ્યારે આ પછીની બધી હરીફાઈ છે એમાં પણ જોયું તો એમાં પેઢીઓ પર પ્રતિબંધ હોય, માનો કે ઈજાઓ છે તો એમાં અવર જવર નથી. તો અલ્પહસ્તક ઇજારામાં કેવી પરિસ્થિતિ છે એ જોઈએ. પેઢીઓનો પ્રવેશ, અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે. એટલે કે પેઢીઓનો પ્રવેશ એની વાત કરી કે અલ્પહસ્તક ઇજારાવાળો બજાર છે તેમાં જે નવી પેઢીઓનો પ્રવેશ છે એ કેવો હોય છે, મુક્ત હોય છે અથવા તો કેવો હોય છે, પ્રતિબંધિત હોય છે. એટલે કે ઇજારાના પ્રકાર મુજબ કેવો, મુક્ત અથવા તો પ્રતિબંધિત બંને હોય. તો જો બજારમાં મુક્ત અથવા તો મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો નવી પેઢીઓ માટેનો પ્રવેશ કેવો હોય, મુક્ત હોય છે. એટલે કે બંને રીતે જ કીધું છે આપણને કે પ્રવેશ હોય પણ છે અને નથી પણ. તો એમાં જોઈએ આપણે કે જો મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય તો કેવો હોય, પેઢીઓનો પ્રવેશ કેવો હોય છે, મુક્ત હોય છે, એટલે કે પ્રવેશ કરી શકે છે પેઢી. જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો હોય, એટલે કે અલ્પહસ્તક ઇજારો તો જોવા મળે પણ એમાં કેવું હોય, પ્રતિબંધિત હોય. એટલે કે એવું હોય ત્યારે શું હોય, પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય, એટલે કે એમાં પછી એને પ્રવેશ મળે નહીં. તો ત્યારે બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ કેવો હોય છે, પ્રતિબંધિત હોય છે. આગળ જોઈએ વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. હવે વેચાણ ખર્ચ કોને કહેવાય કે વસ્તુનું જે વેચાણ કરવા માટે થઈને જે ખર્ચ થાય છે એને આપણે શું કહીએ, વેચાણ ખર્ચ કહીએ છીએ. તો એ જોઈએ આગળ કે વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ. એટલે કે વેચાણ ખર્ચમાં વસ્તુનું પેકિંગ કેવું હોય છે, આકર્ષક હોય છે અથવા તો કેવું, ઉપયોગી પણ હોય છે. એટલે કે આપણે જોઈએ ને કે અગાઉ બધી હરીફાઈમાં જોયું તો એ લાગુ તો સરખું જ પડે કે કોઈ પણ હરીફાઈમાં વસ્તુનું પેકિંગ કેવું હોય છે, આકર્ષક અને ઉપયોગી હોવું જોઈએ. એટલે કે વસ્તુ છે એના કયા કયા ઉપયોગ છે અથવા તો એનું જે પેકિંગ હોય એ ઉપર જ વ્યવસ્થિત દર્શાવવામાં આવે. તો એ જોઈએ આગળ. પછી આગળ કીધું છે વાહન વ્યવહાર ખર્ચ. હવે કીધું છે વાહન વ્યવહાર ખર્ચ કીધું છે, તો એ શું છે કે વાહન વ્યવહાર ખર્ચ, માનો કે વસ્તુ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો એને ખર્ચ લાગે ને, વાહન વ્યવહારનો ખર્ચ. આગળ જોઈએ વેચાણ વેરો. તો વેચાણ વેરો છે એની વાત કરીએ કે માનો કે વસ્તુ છે એનું વેચાણ કરીએ એ માટે થઈને જે વેરો ભરવો પડે છે, સેલ્સ ટેક્સ અથવા તો વેચાણ વેરો. પછી જોઈએ જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી રકમો. એટલે કે જે જથ્થાબંધ વેપારી છે તો એને અમુક રકમ ચૂકવવાની હોય, છૂટક વેપારી એને પણ અમુક રકમ છે ચૂકવવાની હોય છે. પછી ઘણી વખત તો સેલ્સમેન પાછળ ખર્ચ થતો હોય, શોરૂમ છે તો ગોડાઉન છે તો એનું ભાડું હોય ને. તો આ રીતે વેચાણ કરવાનું છે પણ એ પાછળ પણ ઘણા બધા ખર્ચાઓ લાગે છે અને એ માટે અમુક કિંમત છે. માનો કે વેચાણ કરીએ તો એ અમુક માનો કે કેમ આપણે કસર આપીએ, વટાવ આપીએ તો એ પેઢીને તો થોડુંક તો નુકસાન છે ને એમાં. એટલે કે વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, એ શું કહેવાય, કિંમતની છૂટછાટો કહી શકીએ આપણે. ઘણી વખત ઇનામો આપવામાં આવે, ભેટ આપવામાં આવે છે. આમ સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ એનો સમાવેશ થાય છે. એટલે કે સૌથી અગત્યની વાત કરીએ ને તો જાહેરાત ખર્ચ, એટલે કે વેચાણ માટે થઈને જે ખર્ચ કરવામાં આવે છે એ જાહેરાત ખર્ચ છે. એટલે કે વસ્તુ છે બજારમાં ઉપલબ્ધ છે, એના કયા કયા ઉપયોગ છે, કયા મોડલ છે, કયા કલર, એટલે બધી માહિતી છે જાહેરાત, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ આવે ને. માનો કે કોઈ આ બધા જે સંદેશા વ્યવહારના માધ્યમો છે એ દ્વારા એનું જે ટૂંક માટે નિકાસ કરવામાં આવે છે, એટલે કે સંદેશા વ્યવહારના માધ્યમ દ્વારા એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત છે આપવામાં પડે, એ પાછળ પણ ઘણો બધો ખર્ચ થતો હોય છે. એટલે કે જાહેરાત ખર્ચ છે એ સૌથી અગત્યનો છે. અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈ ખૂબ જ તીવ્ર પ્રકારની હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. હવે અલ્પહસ્તક ઇજારાની વાત કરીએ કે એમાં જે બજારમાં ઉત્પાદક હોય અથવા તો વેપારી હોય તો એમાં જે તીવ્ર હરીફાઈ થાય છે, કારણ કે ખરીદનારાઓ કેવા અસંખ્ય
ગ્રાહકને આકર્ષવાના ઉદ્દેશ્યથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે એટલે કે ઉત્પાદકો અથવા તો વેપારીઓ શું કરે કે એનું જે ખરીદનાર છે અથવા તો વેચનાર એ કોઈ પણ ઉદ્દેશ્યથી ગ્રાહકને આકર્ષવાનો ઉદ્દેશ એનો મુખ્ય હોય છે એટલે કે ગ્રાહકને આકર્ષે છે વાસ્તવમાં આ બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાના કારણે વેચાણ પર ખૂબ જ ઉપયોગી એટલે કે આ વસ્તુ છે બજારમાં શું હોય કે વસ્તુની કોઈ પણ એક ચોક્કસ ઓળખ છે તો એ ઓળખને કારણે વેચાણ ખર્ચ કેવો ખૂબ જ મહત્વનો અથવા તો ઉપયોગી સાબિત થાય છે દાખલા તરીકે કાર ઉત્પાદક છે ટેલિવિઝન ઉત્પાદક છે તો આ શું કરે કે જેની અલગ અલગ બધી વસ્તુ હોય છે તો એના પ્રકાર મુજબ એ શું કરે છે જાહેરાત કરતા હોય છે એટલે કે વસ્તુ પ્રમાણે જે કોઈ પણ વસ્તુ હોય છે તો એની જાહેરાત થતી હોય છે માનો કે કોઈ કાર છે નવી ઉત્પાદન અડુમાં ઉત્પાદન કરી અને માર્કેટમાં મૂકે તો એની જાહેરાત કરે છે પછી ટીવી છે ટેલિવિઝન છે તો એનું ઉત્પાદન કરી અને એ પણ જાહેરાત કરતા હોય છે તો અલગ અલગ જાહેરાતનું અસ્તિત્વ જોવા મળે છે હવે આપણે પછીનો મુદ્દો જોઈએ પરસ્પર અવલંબન હવે પરસ્પર અવલંબન છે જોવા મળે છે એટલે કે એકબીજા પર આધાર રાખતા હોય છે એની વાત કરી છે કે અલ્પહસ્ત ઇજારાવાળા બજારમાં કોઈ ઉત્પાદક હોય અથવા તો વેચનાર હોય તો એ અલ્પ સંખ્યામાં એટલે કે જૂજ હોય છે એ કેવા હોય જૂજ હોય થોડા હોય અલ્પ સંખ્યામાં હોય છે અને અહીં ઉત્પાદક કે વેપારીની સંખ્યા કેવી હોય ખૂબ જ ઓછી હોય છે તેઓ એકબીજા વિશેની જરૂરી માહિતી કોણ રાખી શકે છે એટલે કે ઉત્પાદકો છે વેપારીઓ છે એની સંખ્યા ઓછી હોય છે એટલે એકબીજા સાથેની માહિતી હોય છે એટલે કે માનો કે કાંઈ પણ વાતચીત છે અથવા તો એકબીજા પાસેની જે કોઈ માહિતી છે એ આપણે થતી હોય છે આમ જોઈએ આગળ કે જરૂરી માહિતી છે એકબીજા રાખી શકે છે દાખલા તરીકે કાર ઉત્પાદકો છે ટેલિવિઝન ઉત્પાદકો છે આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ એ જ્યારે તેઓ છે તેમની હરીફ પેઢીઓની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તા પર પણ ખૂબ ઊંડાણપૂર્વકની એટલે કે ચાલતી નજર છે રાખી શકે છે અથવા ટૂંકમાં દેખરેખ રાખી શકે છે એટલે કે કાર ઉત્પાદકો છે ટેલિવિઝન ઉત્પાદકો છે એ જે વેચનારો હોય એ શું કરે કે હરીફ વસ્તુઓ છે એટલે કે એની જે હરીફ પેઢીઓ છે તો એ પર શું કરે નજર રાખી શકે દેખરેખ રાખી શકે છે અને એની જે ગુણવત્તા છે એની દેખરેખ રાખે અને પોતાનામાં કંઈ સુધારો કરવાનો હોય તો એ પણ કરી શકે છે આગળ જોઈએ ખૂબ ઊંડાણપૂર્વકની જાગતી નજર એટલે કે દેખરેખ રાખે છે જેના કારણે પેઢી જ્યારે પોતાની વસ્તુની ગુણવત્તા અથવા તો કિંમત સંદર્ભમાં નિર્ણયો લેવા ઈચ્છતી હોય ત્યારે તેમના હરીફોની વર્તણૂક પર એક અથવા તો બીજી રીતે અવલંબે એટલે કે આધાર રાખે છે એટલે કે માનો કે કોઈ વસ્તુની ગુણવત્તા હોય અથવા તો કિંમત હોય તો એના સંદર્ભમાં જે નિર્ણય લેવા હોય એને કે માનો કે વસ્તુની ગુણવત્તા છે જો વેચાણ વધારે હોય તો વધારે ગુણવત્તા સુધારવી પડે આવા ઘણા બધા નિર્ણયો હોય છે લઈ શકે કિંમત છે તો કેટલી રાખવી જોઈએ હરીફ પેઢીની કિંમત કેટલી છે વસ્તુની હરીફ પેઢી છે તો એ વેચાણ પછીની સેવાઓ કેટલી આપે છે એવી બધી પછી આ ઘણું બધું ટૂંકમાં એને લાગતું હોય છે તો એ બીજી પેઢી ઉપર અવલંબે છે એટલે કે આધાર રાખે છે પછીનો મુદ્દો જોઈએ કિંમત ચુસ્તતા અથવા તો ખાંચવાળી માંગરેખા અલ્પહસ્ત ઇજારામાં પેઢીઓની સંખ્યા કેવી હોય અલ્પ હોય છે એટલે કે થોડી હોય છે અને પેઢીઓ પરસ્પર કેવી હોય છે પરાવલંબી હોય છે એટલે કે પેઢીઓ એકબીજા ઉપર આધાર રાખે છે માનો કે ઇજારામાં જોઈએ તો એમાં ફક્ત એક જ પેઢી તો એ કોઈ આધાર રાખતા જ નથી ને એટલે કે અલ્પહસ્ત ઇજારામાં કેવું છે કે પેઢીઓ થોડી છે એના લીધે એકબીજા પર આધાર રાખતા હોય છે જેના કારણે કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીની વસ્તુની કિંમતની સરખામણી છે તેમાં પેઢીની વસ્તુ છે એ સસ્તી બને છે એટલે કે એવું કીધું છે કે હરીફ પેઢીની વસ્તુની કિંમતની સરખામણીમાં પેઢી છે એની વસ્તુ સસ્તી બને છે તો પેઢી વસ્તુની માંગમાં શું થશે વધારો થશે એટલે કે માનો કે એ અને બી પેઢી હોય તેમાં બી પેઢી છે એની કિંમત ઓછી હોય તો એ બી પેઢીની વસ્તુની માંગ છે એમાં વધારો થવાનો ને કારણ કે માંગનો નિયમ શું છે કિંમત ઘટે તો માંગ વધે કિંમત વધે તો માંગ ઘટે આગળ જોઈએ તેથી હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે જો હરીફ પેઢી આવું ન બનવા દેવા માંગતી હોય તો તેઓને પણ ફરજિયાત કિંમત ઘટાડો કરવો પડે આપણે અગાઉ એના લક્ષણોમાં મળી ગયા કે વસ્તુની કિંમત છે એ ઉપર અસર પાડી શકે છે પેઢીઓ એટલે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો કરી શકે છે કારણ કે હરીફાઈને લીધે આવું જોવા મળે છે જો હરીફ પેઢી આવું ન બનવા દે તો ફરજિયાતપણે એને ટૂંકમાં કહેવાય ને કે માંગ છે એમાં ઘટાડો માંગમાં વધારો કરવા માટે કિંમતમાં ઘટાડો કરવો પડે આ પ્રકારની વસ્તુની કિંમત છે હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે એટલે કે એ ઘટાડે તો એ બી પેઢી ઘટાડે તો એ પેઢી પછી પાછી બી પેઢી ઘટાડે તો એ પેઢી ઘટાડે એટલે કે વસ્તુની કિંમત ઘટતા ઘટતા સાવ નિમ્ન સ્તરે પહોંચી જાય સાવ ઓછી કિંમત થઈ જાય છે એટલે કે જ્યારે પછી ગ્રાહકોને વધારે પડતો આમાં ફાયદો રહે છે કે
આ બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જળ એટલે કે કેવી ચુસ્ત બને છે કિંમત અને આ પરિસ્થિતિને કારણે આ બજારમાં વસ્તુની માંગ રેખા કેવી બને છે ખાંચવાળી બને છે એટલે કે આને લીધે બજારમાં વસ્તુની માંગ રેખા કેવી ખાંચવાળી એટલે કે આપણે જોઈએ ને આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વસ્તુની માંગ છે એક સ્તરી પર છે વસ્તુની કિંમત વાય સ્તરી પર છે પછી ડીડી રેખા છે એમાં થોડો ખાંચ છે જોવા મળે છે એટલે કે પછી પહેલા ઘટાડો થાય ને પછી સાવ નિમ્ન સ્તરે પહોંચી જાય છે એટલે કે એને કહેવાય છે ખાંચવાળી રેખા તો આ રીતે આ જે યુનિટ નો ટોપિક છે આપણે જે લખવા સ્તર બીજા મે અહીંયા પૂર્ણ થાય છે અને આજે આપણે વાત કરીએ કે બજાર યુનિટ છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આ